गुड मॉर्निंग बाळको, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ऑनलाइन टीचिंग क्लास में आपनो हार्दिक स्वागत छे। धोरण त्रण आजनो आपणो विषय छे गणित, जेने कहीशुं मेथ्स। ગણિતમાં આપણે અગાઉ બ્રિજ કોર્સની સમજૂતી મેળવી, ઠીક છે? આજ રોજ આપણે પ્રકરણ એકની શરૂઆત કરવાના છે। પ્રકરણનું નામ છે ક્યાંથી જોવું। બાળકો, આપણે ઘણી બધી વસ્તુ આપણે રોજબરોજ જોતા હોઈએ છીએ, બરાબર? હવે હું તમને એક ઉદાહરણ આપું છું, તે પરથી તમને ખ્યાલ આવશે। ઘણા બધા બાળકો એક વર્ગમાં બેઠા છે, બરાબર? હવે ટીચરે ટેબલ પર એક દફતર મૂક્યું છે। શું મૂક્યું છે? દફતર। હવે એ દફતર બધાને એક સરખું દેખાશે, હા કે ના? સરસ, નહીં। કેમ? કારણ કે બધા જ બાળકો એક જ જગ્યાએ નથી બેઠા, વર્ગમાં જુદી જુદી જગ્યાએ બેઠા છે, બરાબર ને? કોઈ ડાબી બાજુ છે, કોઈ જમણી બાજુ છે, કોઈ વચ્ચે બેઠું છે, ઠીક છે? કોઈ નજીક છે, કોઈ દૂર છે। તો બાળકો, તમારે આ સમજવાનું છે કે જ્યારે હું તમને એક દફતર જોવાનું કહું છું કે તમને બાળકો આ દફતરનો આકાર કેવો દેખાય છે, તો શું તે બધા બાળકો સરખું કહેશે કે આ દફતરનો આકાર આ પ્રમાણે છે, કે બધાનો સરખો આકાર આવશે? નહીં। ખૂબ સરસ। કારણ કે જુદી જુદી જગ્યાએથી એ વસ્તુને, એટલે કે દફતરને જોતા આકાર જુદો જુદો જોવા મળશે। ખ્યાલ આવી ગયો? આ તો મેં તમને એક મૌખિક ઉદાહરણ આપ્યું, હવે આપણે ચિત્ર દ્વારા સમજૂતી મેળવી લઈએ। તો ચાલો શરૂ કરીએ આપણું પ્રકરણ એકનું અભ્યાસક્રમ, ક્યાંથી જોવું। સૂચના છે, નીચે આપેલ વસ્તુઓ સામેથી, બાજુએથી અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે, તેમાં ખૂટતી વિગતનું ચિત્ર દોરો। જુઓ બાળકો, આ તમને એક ટોપો દેખાય છે, એટલે કે કેપ, જે આપણે માથા પર ઓઢીએ છીએ, તેને સામેથી જોતા આ પ્રમાણે દેખાશે। આ ટોપાનું ચિત્ર ક્યાંથી દેખાયું છે? સામેથી। આ કેપ છે, તેને ક્યાંથી દેખી છે, ક્યાંથી જોઈ છે? બાજુએથી। અને આ ચિત્ર ક્યાંથી દેખ્યું જોયું છે? તો ઉપરથી। તે જ રીતે હવે જુઓ, આ પાઠ્યપુસ્તક છે, આપણે પાછળથી જોઈએ, ઉપરથી તેનું ચિત્ર આવું દેખાય છે, તો પાઠ્યપુસ્તક બાજુએથી આ પ્રમાણે છે, તો સામેથી કેવું ચિત્ર હશે એનું? આવું દેખાશે, તેની બે બાજુ દેખાશે સામેથી। ખ્યાલ આવે છે બાળકો હું તમને શું કહેવા માગું છું? કોઈ પણ વસ્તુ સામેથી જોતા, બાજુએથી જોતા અને ઉપરથી જોતા અલગ અલગ રીતે દેખાશે। ખ્યાલ આવી ગયો? તે જ પ્રમાણે છે, હવે આગળ જુઓ શું દેખાય છે? આ બસ। તો બસ જુઓ, સામેથી આપણે બસની સામે ઊભા હોઈએ અને બસ સામેથી આવી રહી હોય, તો સામેથી બસ કેવી દેખાશે? આ પ્રમાણે દેખાશે। તો બાજુએથી કેવી દેખાશે? જે બાજુનું ચિત્ર હશે તે દેખાશે, અને ઉપરથી આ પ્રમાણે દેખાશે। ખ્યાલ આવ્યો?
આ બસ છે, જ્યારે બસને બાજુએથી જોઈએ ત્યારે બસ આ પ્રમાણે દેખાશે. બસનું આડું ચિત્ર, તેના બે બાજુના ટાયર, આડુંનો આડો ભાગ અને પછી તેની બાજુની બારીઓ, એ બધું દેખાશે બરાબર ને. અને પછી ઉપરથી જોતાં ફક્ત અને ફક્ત બસનો ઉપરનો ભાગ જોવા મળશે. તે જ પ્રમાણે આ કાર છે, કારને કારનું ચિત્ર બાજુએથી આપ્યું છે કે બાજુએથી જોયું છે તો આ પ્રમાણે છે. તો સામેથી જોતાં દેખાશે કાર બસ જેવો આકાર, અને ઉપરથી જોતાં આ પ્રમાણે દેખાશે. ખ્યાલ આવ્યો બાળકો? આ તો હું તમને ચોપડીનું જ્ઞાન આપું છું. આપણે પછી અગાઉ હવે બીજા વિડીયોમાં પ્રેક્ટિકલ કરીને આપણે તેની સમજ વધારે મેળવીશું, ઠીક છે? ચાલો, આ છે દાદર. દાદર હું ચડી રહી છું ત્યારે મને આવું દેખાશે સામેથી. જ્યારે હું દાદરની બાજુમાં ઊભી છું ત્યારે આવું દેખાશે આકાર. તો ઉપરથી કેવો દેખાશે? એકદમ સીધો, જ્યાં દોર્યો છે બરાબર ને. પછી છે ટેબલ. ટેબલનો આકાર છે આ સામેથી, આ ઉપરથી. તો બાજુએથી કેવો હશે? સાઈડનો ભાગ આવશે બાજુનો આ પ્રમાણે. ખ્યાલ આવે છે ને બાળકો? આપણે આ પ્રમાણે અભ્યાસક્રમ કરવાનો છે કે કોઈ પણ વસ્તુ હોય તેને જુદી જુદી બાજુએથી જોતા કઈ રીતે દેખાશે એ આપણે અહીંયા દર્શાવવાની છે. અહીંયા અમુક અમુક બાજુઓ તમને બતાવી નથી, તે આપણે આપણી સમજ પ્રમાણે દોરવાની છે. હવે જુઓ છેલ્લે છે ખુરશી. ખુરશીનું ચિત્ર છે સામેથી. જ્યારે હું ખુરશીની સામે બેઠી છું ત્યારે મને ખુરશી આવી દેખાશે. આ ચિત્ર છે ખુરશીનું બાજુએથી. તો ઉપરથી કેવું દેખાશે? આ પ્રમાણે દેખાશે બાળકો ઉપરથી. ખ્યાલ આવે છે? હવે છે આ શું દેખાય છે બાળકો? ક્રિકેટનો બેટ. શું છે? ક્રિકેટ બેટ. તો બેટનું ચિત્ર છે આ સામેથી. હું જોઈશ તો મને આવો દેખાશે. બાજુએથી તેનો આડો ભાગ આવો દેખાશે, પણ હું ક્રિકેટ બેટને ઉપરથી જોઈશ તો ફક્ત તેનો ઉપરનો ભાગ દેખાશે. આવો આવે છે ખ્યાલ બરાબર? હવે જુઓ છેલ્લું ચિત્ર. તમને ચિત્રમાં શું દેખાય છે બાળકો? ચાનો કપ દેખાય છે. તો એક કપ બાજુએથી આવો દેખાશે. જ્યારે આપણે ચા પીતા હોઈએ છીએ ત્યારે તેનો આડો ભાગ હોય છે એટલે બાજુથી આવો દેખાય છે ને બરાબર. પછી ઉપરથી આવો દેખાશે. તો અહીંયા પૂછ્યું છે કે સામેથી કેવો દેખાશે, તો આપણે આ પ્રમાણે ચિત્ર દોરવાનો રહેશે. બાળકો હું તમને ફરીથી કહું છું કે આ જુદા જુદા ચિત્રો મેં તમને પહેલેથી દોરીને શા માટે બતાવ્યા? કારણ કે આપણે અહીંયા આજે આ ચિત્રોની સમજૂતી મેળવી રહ્યા છીએ બરાબર. તો મેં તમને આ દોરીને બતાવ્યા છે. આ બધા જ ચિત્રો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં દોરવાના રહેશે, ઠીક છે? અને હું તમને અમુક અમુક જુદા ચિત્રોનો ખ્યાલ પ્રેક્ટિકલ દ્વારા સમજાવીશ તો તમને વધારે સમજ પડશે. ઓકે, આ વિડીયો જોવા માટે બાળકો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણી સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.